સેન્ટર અંતર્ગત આપણે નેસડી પ્રાથમિક શાળામાં ઘણા બધા કાર્યક્રમો કરેલ છે. તો આજે આપણે 13/9/2017 દિવસે પાણી સ્વચ્છ કરવા માટેની સામગ્રી કે જેમાં ક્લોરિનનો પાવડર ખૂબ મુખ્ય છે તેના વિશે આપણે જાણકારી મેળવવાની છે અને બાળકોને આપણે આ ક્લોરિનનો ઉપયોગ કરતા સમજાવી શકીએ તે માટે અહીંયા મારી પાસે રાકેશભાઈ સાહેબ શ્રી ક્લોરિનનો પાવડર લઈને ઊભા છે. તો પાણીના ટાંકા સાથે આપણે આખા ટાંકામાં કેટલું ક્લોરિનનો પાવડર નાખવો અને કઈ રીતે નાખવો આપણે શીખીશું. તો સૌ પ્રથમ આપણે ગ્લાસમાં પાણી લઈશું. તો મારી પાસે ગ્લાસ ભરેલો છે અને એમાં આપણે અંદાજિત 100 ગ્રામ જેટલો ક્લોરિન પાવડર આપણે લેશું અને પાણીમાં નાખીને આપણે બરોબર એને હલાવીશું અને જ્યાં સુધી દ્રાવણ એક ન થઈ જાય ને ત્યાં સુધી ક્લોરિનનો પાવડર અંદર દ્રાવ્ય ન થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવ હલાવ કરીને પછી ટાંકામાં એને નાખીશું, જેથી કરીને ટાંકાનું પાણી સ્વચ્છ થઈ જશે. આ રીતે આપણે પાણીને સ્વચ્છ કરી શકીએ છીએ, જેને ક્લોરિનેશનની પ્રક્રિયા પણ કહી શકાય છે.